સમજ્યા હોય ને. સરસ બાળકો, આજે આપણે જોશું હિન્દીની અંદર પાઠ 8, ગિનતી 120, ગણતરી 1 થી 20. બાળકો, ગિનતી આપેલી છે 1, તો ચલો અહીંયા તમે સરસ મજાની ચકલી દોરેલી છે. તો શું છે 1? હિન્દીમાં શું કહેવાય? 1. અને ગુજરાતીમાં શું કહેવાય? 1. પછી છે 2, એટલે કે 2. હિન્દીમાં 2 અને ગુજરાતીમાં 2. પછી 3, તો 3 એટલે કેટલા થશે? 1, 2, 3 એટલે 3. પછી છે 4, 1, 2, 3, 4, તો કેટલા થશે? 1, 2, 3 અને 4. હિન્દીમાં 4 અને ગુજરાતીમાં પણ 4. પછી છે 5, 1, 2, 3, 4, 5, તો હિન્દીમાં પણ 5 અને ગુજરાતીમાં પણ 5. પછી બળકો 6, 1, 2, 3, 4, 5, 6 એટલે ગુજરાતીમાં પણ 6. પછી છે 7, 1, 2, 3, 4, 5, 6, 7 તો ગુજરાતીમાં પણ 7. પછી છે 8, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો હિન્દીમાં પણ 8 અને ગુજરાતીમાં 8. પછી 9, હિન્દીમાં શું બોલાય છે બાળકો? 9. 9 એટલે ગુજરાતીમાં શું કહેવાય? 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 એટલે 9. પછી છે 10, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ગુજરાતીમાં પણ 10. તો બાળકો, આ થઈ આપણી ગિનતી એટલે કે ગણતરી 1 થી 20. આજે આપણે 10 જોઈ. તો એવી જ રીતે બાળકો, અહીંયા તમને લખેલું આપેલું છે અંકની અંદર ગિનતી, તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એવી જ રીતે અહીંયા અંકમાં તમારે પૂર્ણ કરવાની છે. ચલો સરસથી પૂર્ણ કરજો. બાય બાય.